વાદળા થઈ ગયા છે અને પવન સ્ટાર્ટ થઈ ગયો છે. કોલ્ડ ડ્રિંક્સ લીધી તો છે એમ, મારે સંતાડી દેવાનું છે. તૂટે નહીં ત્યાં ટેડી પેટી રહી લે. નદીમાં નાખી આવી છે અને સ્નેહ રૂપી ચોખ્ખું નીર ભરીને આવી છે. કેમ છો? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. 10 વાગે અને આજે મેં પહેલી વાર, જ્યારે પણ રસની સિઝન હોય તો રસ ને મગછડી દાળ હોય છે, જે આપણે કુટડી દાળ બોલીએ છીએ, એ બનાવીશું. રસ બનાવીશું, રોટલી બનાવીશું. તો અહીંયા બધી તૈયારી કરી લીધી છે. હું નોર્મલ કેવી રીતે કુટડી દાળ બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરીશ, અને તમે કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં જરૂર કહેજો. ભાગ્ય અને પ્રાતિ બંને સ્કૂલે ગયા છે, મેહુલ ફોનમાં કોકની સાથે વાત કરે છે, અને પછી જવાનું છે અબુધાબી માર્કેટ અને લુલુ મોલ. થોડું બહુત લેવાનું છે કેમકે પછી 3 દિવસની નાઇટ ડ્યુટી સ્ટાર્ટ થઈ જશે. તો હવે સ્ટાર્ટ કરી દઈએ રસોઈ. તેલ ગરમ થઈ ગયું છે, આપણે લસણ નાખી દઈશું. લસણ થોડું તતડાઈ જાય એટલે આપણે આમાં આદું નાખી દઈશું. આ છે આદુની પેસ્ટ, ખમણી નાખ્યું છે એ નાખી દઈશું. નાખી દઈશું આ ટમેટા. ટમેટાને થોડા ગળવા દઈશું અને એની સાથે હવે મસાલા બધા નાખી દઈએ. મીઠું નાખી દઈશું, ચટણી, હળદર, જીરું, ગરમ મસાલો નાખશું અને ઉપરથી થોડુંક લીંબુ નાખશું, કોથમરી નાખશું, અને ત્યાં વઘારમાં લીમડો હોય તો પણ ચાલે, અને બધા સૂકા મસાલા નાખવા હોય તો પણ નાખી શકાય. નોર્મલી બનાવતા હોય તો હું સૂકા મસાલા જે ડ્રાય મસાલા તમારા પતર લવિંગ ને હું નાખું, તો ટેસ્ટ આવ્યા હોય તો નાખી શકું. હવે આપણે આ પલાળેલી દાળ નાખી દઈશું. બસ હું આવી રીતે બસ બનાવું. હવે ઉપર લીંબુ નાખી દઈશું થાવા આવે એટલે, અને પછી લીંબુ કોથમરી નાખી. ખાલી છે એમ કેવાય. બધાય વિલા ખાલી, બોલો બધાય પાડવાના છે. કેટલા મસ્ત અંતર તો કોને ખબર કેવા હોય. એક્સપાયર થઈ ગયા છે, 45 વર્ષ જૂના છે તો 40 વર્ષ જૂના છે. હા, એ મકાન એવાને એવા હોય ને, 45 વર્ષ કે થોડાક વર્ષ હોય એની લિમિટ. ત્યાં સુધીમાં 25 વર્ષની આજુબાજુ તો હોય મકાન, ને પછી એક્સપાયરી ગણવા માંડે. ને અહીંયા આપણે
તૂટે નહીં ત્યાં ત્રણ પેઢી રહેલી આપણા મકાનમાં છાપરા પડી જાય તો એક્સપાયરી નો થાય જાય થી બમ કાઢને આ છે લેડીઝ ક્લબ અબુધાબી માર્કેટ હજાર વાર જોઈ છે એક ને એક વસ્તુ જોવાની બાગી મઠ સમોસા લઈ લેજો છે ને નાની એવી માર્કેટ છે અબુધાબી માર્કેટ ને જ્યાં છે ને બ્રેડ ને એવું બહુ સરસ મળે તાજું મળે અને જે કોથમરી મેથી ના તેવું એ પણ થોડું ચોખ્ખું મળે કેમ કે ઘરે વધારે પડતી મહેનત કરવી ના પડે તો જે રૂટ્સ વગેરે હોય એમાં થોડી ધૂળ વગેરે એવું ઓછું હોય સાફ હોય તો બસ એ જ છે આજ વ્લોગ કાલે નહોતો નાખ્યો અને અપલોડ નહોતો કર્યો અને આજે કંઈ મન થતું નહોતું કેમ કે ક્યારેક ક્યારેક કામ બીજું એટલું વધી જાય ને કે પછી વ્લોગ બનાવવાનો ટાઈમ મળે નહીં તો બસ અને હું છે ને વ્લોગની ચેનલમાં તો એવું હોય કે આજ બનાવ્યું તો કાલ અપલોડ કરવાનું હોય બાકી ચેનલ છે એમાં તો તમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે વિડીયો શૂટ કરી અને અપલોડ કરી દો તો એ એના સ્કેડ્યુલ પ્રમાણે અપલોડ પબ્લિશ થયા કરે તો બસ એવું જ છે મેહુલ હવે એની વસ્તુ લેવા ગયા છે હવે આવશે પછી અમે મોલમાં જશું મોલ કેટલી વાર બતાવ્યો છે એટલે એ કંઈ બતાવવાની જરૂર છે નહીં અને ત્યાં સુધીમાં ભાગ્ય અને પ્રાતિ આવી જશે અને પછી જોઈએ આગળ બ્લોગનું બહુ ઓછી વાર લાગી કોઈ દેખાઈશ તડકાનું આમાં કોઈ દેખાતું નહોતું એવું તડકામાં તો આવ દેખાય નહીં બિસરા ચકલા બકલા કબૂતર બબૂતર ઉડીને ક્યાંક લઈ આવી જાય આ ઈસીએમ માર્કેટ છે કેમ અહીંથી આવેલા મોલમાં જવું હોય તો ક્યાં જવું આપણે તો સીધા સીધા જઈએ છીએ ઘર બાજુથી હવે ઈસીએમ માં આવ્યા છીએ તો હું જોઈ લઉં દૂધનું ડબલું છે છાશનું બોલો દહીંનું ડબલું હોય તો અહીંયા તો હોય તો મોલમાં જવું નહીં છાશ દૂધ ખાલી લેવું જો અહીંયા હોય પરદેશી કાતર મોલમાં જવું બહુ ગમે પ્રિયંકા ચોપરા ની એમ ચાલે છે દહીંમાંથી છાશ બનાવી એ અને બસ આ બધી વસ્તુ લઈને આવ્યા છીએ બસ એટલું જ શાકભાજી છે અને આ થોડુંક સ્વીટ લીધું છે કોપરા પાકનું અને મેક્રોનું ભાગ્યને પ્રાપ્તિ માટે આ પરોઠા અને આ પલ્પ જે આવે છે એ બહુ જ સરસ આવે છે એકદમ તમારે ખાલી આ પલ્પ નાખવાનો અને મિલ્ક નાખવાનું બસ બીજું કાંઈ જ નાખવું ન પડે એટલું આ સ્વીટ મસ્તનું આવે છે આ ફ્રૂટ ટ્રુ ફ્રૂટ્સ કંઈક લખ્યું છે સપોતાનું આવે છે અને આમાં જે અલગ અલગ ફ્લેવર હોય છે આ ચીકુનું અમે ટ્રાય કર્યું છે અને સીતાફળનું બહુ ગોતી એટલું મળતું નથી રહેતું જ નથી કે પછી આવતું ના હોય આ બધું બનાના અને મેઇન તો આ મેંગો કાચી મળી ગઈ એ બહુ જ સારું અને ઉપરથી આ છે કેસર કેમ કે બે ત્રણ વાર છેલ્લે ગયા ત્યારે કેસર નહોતી ખાલી હાફૂસ ને આલ્ફેન્જો જ હતી તો એ છે અને આ કોપરા પાક જે ચોક્કોઝવાળા આવે એ બસ એ છે ને આ ફ્લેવરવાળા દહીં ભાગ્યને પ્રાતિને સ્કૂલે લઈ જવા માટે અને આ એક કોલ્ડ ડ્રિંક્સ લીધો છે એ મારે સંતાડી દેવાનું છે ને તો સાંજ થાય તો પૂરું થઈ જાય અને પછી થાય શરદી અને પૂરિયા પણ બહુ મસ્ત આવ્યા હતા પૂરિયા છે અને આ છે મેંગો કેસર બસ આ બધું છે આવું આ બધું એવા કાર્ડો ને એવું લીધું છે બસ તો ઘણી વાર શોપિંગ હોલ હું બનાવતી હોય છું કે દિવસની મેં શેર નથી કર્યું કે શું લેતી હોય શું ના તો આજે થોડી બહુ ઝલક તમને દેખાડી દીધી જેથી કરીને તમને અંદાજો આવે બસ બસ એ જ છે અને સામે
નોટિફિકેશન આવ્યું તો ક્યારેક કોક વધારે પડતો ઇન્ડિયામાં ક્યાંક ક્યાંક જગ્યાએ થશે, બહુ વરસાદ અને ક્યાંક ક્યાંક વધારે હીટવેવ જોવા મળશે, બહુ જ ગરમી પડશે ક્યાંક ક્યાંક પ્લેસમાં. તો આ બધું મૂકી દઈએ હવે, અને હવે 1/2 કલાકની વાર છે, ત્યાં સુધીમાં પ્રાતિ આવી જશે, ત્યાં સુધીમાં હું આ બધું જ મૂકી દઉં અને મળીએ થોડી વાર પછી. પાછું વાતાવરણ એવું વરસાદ જેવું થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે અને પવન સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે હવે જોઈએ સાંજ સુધીમાં શું થાય. તો બસ આ વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ.